રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાના નામે એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં લલિત રાદડિયા કોઈ અધિકારી સાથે વાત કરતા હોવાની ચર્ચા છે. ત્યારે કોઈ શખ્સને દારૂ કેસમાં ફસાવીને પકડી દેવાની રાદડિયા વાત કરી રહ્યા છે. બુથમાંથી મતદાન બાબતે રકઝક થતી હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનું આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પણ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે. તો લલિત રાદડિયા એ કોઈની સાથે વાત કરી રહ્યા છે, વિડીયોમાં દેખાઈ રહ્યું છે, અને કોઈ અધિકારી સાથે વાત કરતા હોવાની એક ચર્ચા ચાલી રહી છે. બધું બંધ કરાવી દઉં, શું થઈ ગયું, મારે લોક થઈ ગયું છે. મને કે તમે ધ્યાન નથી દેતા, હું તમારું કામ નથી. મને કે રેતી ના ધંધા, રેતી ધંધો થોડી મારી જવાબદારી છે. તમારે બે નંબરના ધંધા કરવા, દારૂ વેચવાનું, રેતી ધંધા એ મારી જવાબદારી છે. એનું હાઈ છે, બધું હકલ લેવાનું થઈ જાય છે. કેવું પકડીને પૂછી ન હોય તો બે બોટલ મૂકીને પકડી જાવ, એને હાઈ જે છોકરો ઉપાડ લેવાનું છે. તો આજ મિત્ર સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિક્રમસિંહ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર છે લલિત રાદડિયા, અને એમના નામે એક વિડીયો વાયરલ થયો છે અને કોઈ અધિકારી સાથે ફોન ઉપર એ વાત કરી રહ્યા છે અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને એમાં કોઈ શખ્સને દારૂ કેસમાં ફસાવીને પકડી લેવાની તેઓ વાત પણ કરી રહ્યા છે. આખો સમગ્ર મામલો શું છે, આ વિડીયો પણ વાયરલ થયો છે વિક્રમસિંહ? જી અંકુર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાનો છે તે વિડીયો વાયરલ થયો છે. ત્યારે સૂત્રોથી માહિતી આ વિડીયો જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ હતા ત્યારે લલિત રાદડિયા ઉગ્રતાપણે વાત કરી રહ્યા છે, જેમાં કોઈ પોલીસ અધિકારી સાથે વાત કરી રહ્યા એમ જાણવા મળેલ છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન થયું હોવાથી રકઝક થયાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. ત્યારે વિડીયોમાં સ્પષ્ટપણે લલિત રાદડિયા રાજકીય જોર કોઈ હિસાબે એ ગાડીમાં બે નંગ દારૂની બોટલ નાખી પકડી લેવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં કાવાતાવને લઈને કોઈ ઇસમને રાજકીય જોરે પકડી લેવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તરહ તરહની ચર્ચાઓ પણ જાગવામાં આવી છે. ત્યારે લલિત રાદડિયા ઉપર મસ્ત મોટા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે કોણે કયા અધિકારી સાથે વાત કરવામાં આવી હતી, કોને બે બોટલ રાખીને પુરાવામાં આવી હતી, તે તો હવે તપાસ બાદ જ જાણ થશે. જી અંકુર, વિક્રમસિંહ, ખાસ કરીને આ વિડીયો જે વાયરલ થયો છે લલિત રાદડિયાના નામે, અને દેખાઈ પણ રહ્યા છે, વાત કરી રહ્યા છે, અને એ પણ દારૂ કેસમાં ફસાવી પકડી લેવાની રાદડિયા એ વાત પણ કરી રહ્યા છે, ત્યારે એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો જો વાત કરવામાં આવે તો આ વિડીયો જે વાયરલ થયો હતો કોટા કેસમાં ફિટ કરાવવાની વાત પણ લલિત રાદડિયા કરી રહ્યા છે. ત્યારે મતમાં રકઝક થયું હોય તેવું પણ સામે આવી રહ્યું છે આ વિડીયોની અંદર. પણ લલિત રાદડિયાનો છે તે કોન્ટેક્ટ કરતા જે દિવસે તેનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે, તેને લઈને લલિત રાદડિયાનો આ વિડીયો છે તેનો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પણ લલિત રાદડિયાનો મોબાઈલ બંધ હોવાને કારણે કોઈ જાતનો હજી સામે આવી રહ્યું છે. ઓકે વિક્રમસિંહ, ખાસ કરીને કોઈ સામાજિક આગેવાનનો કોઈ વાત કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના જે આખી બોડી છે એમાંથી કોઈ એક વ્યક્તિની પ્રતિક્રિયા કે એવું કોઈ આવ્યું છે? એમની આસપાસ બીજા વ્યક્તિઓ પણ દેખાઈ રહ્યા છે, એટલે એમની તરફથી કોઈ વાત સામે આવી છે, સ્પષ્ટતા સામે આવી છે? જ્યાં વિડીયોની અંદર 3-4 જણા જે લોકો દેખાઈ રહ્યા છે તે રાજપુરા ગામના જ આગેવાનો હોય તેવું અત્યારે સામે આવી છે. પણ આગેવાનોનો નંબર કોન્ટેક્ટ કરતા પણ કોઈ સુધી હજી નંબરનો કોન્ટેક્ટ નથી મળ્યો. અને જે લોકો છે તે બંધ બહાર સામે આવવાનું નામ ન લેતો હોય, કારણ કે જે ધારાસભ્ય છે, મોટાભાઈ ધારાસભ્ય છે, પોતે રાજકીય કૃષ્ણ, એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય જોરને લઈને કોઈ બીજા લોકોને હેરાન ના કરે તેના માટે સામે પણ આવવા કોઈ તૈયાર નથી. જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાના નામે એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં લલિત રાદડિયા કોઈ અધિકારી સાથે વાત કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને એવી ચર્ચા છે કે કોઈ શખ્સને દારૂ કેસમાં, ખોટા કેસમાં ફસાવી પકડી લેવાની તેઓ વાત કરી રહ્યા છે. બુથમાંથી મતદાન બાબતે રકઝક થતી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ પણ સાંભળવા મળે છે. ત્યારે જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનું આ વિડીયો હોવાનું અનુમાન અત્યારે તો લગાવવામાં આવી રહ્યું છે, પણ આ વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ કોઈ પણ પુષ્ટિ નથી કરતું. તો હજુ કોઈ સ્પષ્ટતા તેમના તરફથી, લલિત રાદડિયા તરફથી નથી આવી. તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે એવું અમારા સંવાદદાતા પણ કહી રહ્યા છે. ત્યારે આ જે વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે અને આજે ચર્ચાના હેરણે પણ આ વિડીયો ચડ્યો છે. કારણ કે આ વિડીયો છે લલિત રાદડિયાનો, જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર છે, અને વિડીયોમાં કોઈ અધિકારી સાથે વાત કરી રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
કોઈ શખ્સને ખોટા કેસમાં ફસાવી પકડી લેવાની, તેઓ એ વિડીયો જો સાંભળવામાં આવે તો એ વિડીયોમાં સ્પષ્ટ રીતે એ સંભળાઈ પણ રહ્યું છે. ત્યારે એક વાત એ પણ સામે આવી છે કે ભાઈ બુથમાંથી મતદાનની બાબતે કંઈક રકઝક ચાલી રહી છે, એ વિડીયોમાં ઉલ્લેખ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારે વાયરલ વિડીયોની વીટીવી ન્યૂઝ પુષ્ટિ ક્યાંય નથી કરતું, હજુ ક્યાંયથી પણ સ્પષ્ટતા નથી આવી રહી. જેમનો ઉલ્લેખ અંદર કરવામાં આવે છે એમનો ફોન પણ અત્યારે સ્વિચ ઓફ આવી રહ્યો છે અને આજુબાજુ બીજા વ્યક્તિઓ પણ દેખાઈ રહી છે. વ્યક્તિઓ પણ એમની પણ કોઈ જાતની પ્રતિક્રિયા હજુ સુધી સામે નથી આવી. તો સામાજિક આગેવાન મનોજભાઈ પારગી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મનોજભાઈ, લલિત રાદડિયાના નામે એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર છે અને વિડીયોમાં કોઈ અધિકારી સાથે વાત કરતા હોય એવું પણ એક ચર્ચા ચાલી રહી છે. રાજપરા ગામનો, જામકંડોરણા તાલુકાનું રહે રાજપરા ગામ અને ત્યાંનો વિડીયો હોવાની એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા આ વિડીયોને લઈને જાણવી છે મનોજભાઈ. જી અંકુર, આ જે અત્યારે વિડીયો મેં જોયો ને, હા, તો મને એમ થયું કે હવે આ લોકશાહી છે કે કઈ શાહી છે એ નથી થતું. પહેલી વાત. બીજું કે એક રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પદે હોય, જેમના મોટા ભાઈ પૂર્વ એક મંત્રી રહી ચૂક્યા હોય રાજ્ય સરકારની અંદર, હાલના ધારાસભ્ય હોય, જેમના પિતા એક સાંસદ રહી ચૂક્યા હોય, અને એના દીકરા આવી વાત કરે, એટલે કે કોઈ ને કોઈ રીતે લોકોને દબાવો, એની પાછળના કારણો કોઈ પણ હોય, અત્યારે જે વાત કરે છે એ પ્રમાણે એક જવાબદાર વ્યક્તિ તરીકે, એક જવાબદાર પરિવારના વ્યક્તિ તરીકે કોઈના ઘરે બોટલો મૂકી દો અને પકડો, આનાથી ખરાબ કદાચ હું એવું માનું છું કે લોકશાહીમાં કશું હોય જ ના શકે. કે કોઈ માણસને એક દબાવવાની વાત છે, ચાહે સામેવાળો વ્યક્તિ કોઈ પણ હોય, એને વાંધો કોઈ પણ હોય તો કાયદો છે, કાયદા પ્રમાણે પ્રક્રિયા થઈ શકે, એની ઉપર જે ફરિયાદ થાય એને જે કંઈ પણ અંગત પ્રશ્નો હોય, પણ કોઈના ઘરે બોટલો મૂકી દો એને કોઈ પણ રીતે પકડો, એટલે એવું લાગે છે કે કોઈ પોલીસ અધિકારી સાથે વાત થઈ રહી હોય એવું લાગે છે. અચ્છા, એટલે એને દબાવી, એને પણ દબાવીને કહેવામાં આવે છે કે બસ મારે આ રિઝલ્ટ જોઈએ છે, તમે જોજો, આવું કહેવામાં આવે છે. તો આ કેટલે અંશે વાજબી છે અને હું તો એમ કહું છું કે જે કોઈ પણ વ્યક્તિના નામે આવું કહેવાનું હોય ને, આ જ સંજોગોની અંદર જો ખરેખર આવી કોઈ ફરિયાદ થઈ હોય, બોટલો મુકાયેલી કોઈના ઘરેથી, કોઈના ફાર્મેથી, કોઈની ખેતીવાડીથી જો આવું કંઈ પકડાનું હોય તો આ ચેક કરવું જોઈએ પોલીસ અધિકારીઓ, ઉપરના અધિકારીઓ, ડીએસપી કક્ષાએ, આઈજી કક્ષાએ, કે ખરેખર આ શું છે એમ. આમાં એ વાત કરી પછી જ પકડાનું છે, તો ખરેખર આ મેટરને સંલગ્ન તો નથી ને. ખૂબ સાચી વાત. પણ મનોજભાઈ, જ્યાં વિડીયો વાયરલ થયો છે, વાતચીત કરી રહ્યા છે કોઈ અધિકારી સાથે, અને જે રીતે દારૂના કેસમાં ફસાવીને પકડી લેવાના એવું પણ એ કહી રહ્યા છે, પછી બુથમાંથી મતદાન બાબતે પણ કઈક રકઝક ચાલી રહી છે મનોજભાઈ? હા, એ પણ એવી જ એક રકઝક છે. એટલે આ છે આખું સંલગ્ન, તમે જુઓ ને આખી મેટર તો એક ઇલેક્શનના લેવલે જ છે કે કોઈ વ્યક્તિને દબાવીને કોઈ પણ રીતે, તમે કહીએ એમ ન કરો તો તમારા ઘરે બોટલો પણ મૂકવામાં આવશે, અમે કહીએ ન કરો એમ તમારી ઉપર ખોટા કેસો કરવામાં આવશે. એક પ્રકારે એક જોહુકમી જેને કહેવાય, એક દાદાગીરી, એને જેને આપણે ગુજરાતીમાં સાવ છેલ્લી કક્ષાની દાદાગીરી કહેવાય એવા શબ્દો એમના મોઢેથી નીકળે છે, એને જરાય શોભતું નથી આ લોકોને. ખરેખર આ કઈ પ્રકારની રાજનીતિ કરવા માંગે છે એ નથી સમજાતું અંકુર. બિલકુલ બિલકુલ મનોજભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.